નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી. ભરૂચમાં ભાઈએ બહેનનો વિશ્વાસ તોડીને બહેન પર દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. પૈસાની લેતી દેતી બાબતે ફોઈના જ છોકરાએ મહિલાને હોટલ પર બોલાવી અને અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ફરિયાદી મહિલાના પતિ આફ્રિકા રહે છે અને પરત આવીને પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા, જેથી ફરિયાદી મહિલાએ પોતાના ફોઈના દીકરા ઇબ્રાહીમ પટેલને આ અંગે વાતચીત કરી હતી, જેથી સ્કીમ રૂપે ઇબ્રાહીમ પટેલને જમીન મકાન ધંધામાં સારા પૈસા મેળવી શકાશેની લાલચ આપી હતી, જે બાદ ફરિયાદી મહિલાએ 4 લાખ જેટલા રૂપિયા ઇબ્રાહીમને આપ્યા હતા. ઘણા સમય બાદ કોઈ પણ પ્રકારનો નફો ન મળતા ફરિયાદી મહિલા ઇબ્રાહીમ પાસે પૈસા પરત માંગતા પૈસા આપવાના બહાને મહિલાને એસટી બસ ડેપો પાસે આવેલ હોટલ આરાધનામાં બોલાવી અને તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી અને આરોપી ઇબ્રાહીમ પટેલને જંબુસર ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. રિપોર્ટર રંગુની ઝાકીર, બીએન ન્યૂઝ ગુજરાતી, ભરૂચ.